ડીસા નગરપાલિકાની ચૂંટણી સંપન્ન થયાને 5 માસ બાદ આજે પાલિકાની વિવિધ કમિટીના ચેરમેનોએ પોતાના ચાર્જ વિધિવત રીતે સંભાળ્યા હતા. આ ઉપરાંત આજે ડીસા નગરપાલિકા સંચાલિત સાયન્સ કોલેજને પણ ખુલ્લી મૂકવામાં આવી હતી. ડીસા નગરપાલિકાની ચૂંટણી સંપન્ન થયાને 5 માસ જેટલો સમય વીતી ગયો છે, પરંતુ પાલિકાની ચૂંટણી બાદ કોરોનાની બીજી લહેર આવી જતાં પાલિકાની વિવિધ કમિટીઓની રચના કરવામાં વિલંબ સર્જાયો હતો. કોરોનાની બીજી લહેર શાંત થતાં ડીસા નગરપાલિકાના વિવિધ કમિટીની રચના થયા બાદ આજે પાલિકાની મહત્વની માનવામાં આવતી કમિટીના ચેરમેનોએ વિધિવત રીતે ચાર્જ ગ્રહણ કર્યા હતા. પાલિકાની કમિટીના ચેરમેનોએ આજે કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને ચાર્જ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે વિવિધ કમિટીના ચેરમેનો ડીસાના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી. લાઈટ પાણી સફાઈ પ્રજાને હાલાકી ન પડે એને ધ્યાનમાં રાખી અને સાથે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખી અને આજે ચેરમેનો ચાર્જ લીધો છે. બાકી જે ચેરમેનો છે એ બીજા તબક્કામાં આપણે ચાર્જ લેશે. એ જ સાથે આજે અમારી અથાગ પ્રયત્ન, જે અમારા ધારાસભ્ય શ્રી શશીકાંતભાઈ પંડ્યા સાહેબના અથાગ પ્રયત્નોથી આજ સાયન્સ કોલેજ જે SEW ખાતે ડીસા નગરપાલિકા સંચાલિત જે છે એમાં આજે સાયન્સ કોલેજ અને સાથે અમારા શિક્ષણ સમિતિના ચેરમેન વાસુભી મોટ ચાર્જ લઈ રહ્યા છે. 12:39 એટલે આજરોજ અમારા મુખ્ય એ જ કાર્યક્રમ છે. આજે ડીસા નગરપાલિકાના વિવિધ કમિટીના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યા બાદ ડીસાને મળેલી પાલિકા સંચાલિત સાયન્સ કોલેજના લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડીસા નગરપાલિકાના નગરસેવકોએ ડીસાની SCW ખાતે પહોંચી આજથી સાયન્સ કોલેજને વિધિવત રીતે લોકોને અર્પણ કરી હતી. ડીસામાં એક સાથે આ બીજી સાયન્સ કોલેજની શરૂઆત થતાં હવેથી ડીસા સહિત આસપાસના તાલુકાના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અર્થે દૂર સુધી લાંબા થવું નહીં પડે.